રાજ્યના હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે સામે આવી છે તે અનુસાર હવે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પહોંચ્યું હોવાની જાણકારી હવામાન વિભાગની છે। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાક ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે। આગામી 17 જૂનથી રાજ્યમાં પુનઃ વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। ચોમાસાના આગમનથી હવે ગરમીમાં ઘટાડો અનુભવાશે। में गुजरात में बारिश रहेगी, लेकिन अगले 24 आवर्स में बारिश रहेगा। स्कैटर्ड प्लेसेस में लाइट टू मॉडरेट रेन होने का संभावना है। थंडरस्टॉर्म एक्टिविटी भी रहेगा, लाइटनिंग और थंडर होने का भी संभावना है। और कल से रेनफॉल जो डिस्ट्रीब्यूशन कम हो जाएगा, लेकिन आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है। डे 5th यानी 17 तारीख को फिर रेनफॉल एक्टिविटी थोड़ा बढ़ सकता है, फिर स्कैटर्ड प्लेसेस में रेन होने का संभावना है। રાજ્યમાં ચોમાસાએ વિધિવત એન્ટ્રી કરી દીધી છે। પાછલા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોની વાત કરતા સાર્વત્રિક વરસાદ થયો, ક્યાંક મેઘમહેર જોવા મળી, ક્યાંક પ્રથમ ક્લાસી મક્ષિકા જેવો ખાત સર્જાયો। દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદ વરસ્યો। ભરૂચ અને નવસારીમાં પ્રથમ વરસાદે લોકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો, તો મધ્ય ગુજરાતમાં ખેડા નડિયાદમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો, જ્યારે આણંદના કેટલાક વિસ્તારોમાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી। આ તરફ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી। અમદાવાદના ધોળકામાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી, તો અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદના સમાચાર છે। વાત કરીએ સૌરાષ્ટ્રની, તો દ્વારકા, જામનગર, જૂનાગઢમાં વરસાદનું આગમન થયું। દ્વારકા અને જૂનાગઢના રસ્તા પર પાણી ભરાઈ ગયા, તો જામનગરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા। બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, થરા, વળા, ટોટાણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ વરસતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે।